ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આપણા શૈક્ષણિક કાર્ય તરફ આગળ જતા હવે આપણે મોડલ પેપર 1ની પ્રેક્ટિસ કરીશું. તો મોડલ પેપર 1માં જે દાખલાઓ તમને આપવામાં આવ્યા છે એ દાખલાઓનું આપણે રિવિઝન કરીશું. ચાલો પહેલો જ પ્રશ્ન છે, પ્રશ્ન 1નો અ. નીચેના પ્રશ્નોનો ઉકેલ મેળવો. 5 માર્ક્સના છે અને દરેક દાખલાનો ગુણ 1 માર્ક્સનો હશે, એટલે કે દરેક દાખલાનો 1 ગુણ રહેશે. તો પહેલો દાખલો છે, 4 સેન્ટીમીટર લંબાઈ અને 3 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા લંબચોરસ બોક્સની પરિમિતિ શોધો. પરિમિતિ શોધવાની છે. કોની પરિમિતિ શોધવાની છે? તો લંબચોરસ બોક્સની, બરાબર ને? જો લંબચોરસ બોક્સની પરિમિતિ શોધવાની હોય તો આપણે પરિમિતિનું સૂત્ર આવડવું જોઈએ. તો લંબચોરસ બોક્સ છે એટલે કે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવું પડે. તો લંબચોરસની પરિમિતિ બરાબર, તો લંબચોરસની પરિમિતિ બરાબર, તમે બોક્સ પણ લખી શકો છો, લંબચોરસ બોક્સની પરિમિતિ બરાબર. ચાલો પરિમિતિનું સૂત્ર શું આવશે? એક તો ચોરસની પરિમિતિ આવે અને એક તો લંબચોરસની પરિમિતિ આવે. તો આપણે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકવું હોય તો શું આવશે? તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર ને? હા, ચાલો હવે લંબાઈ કેટલી આપી છે જુઓ તો 4 સેન્ટીમીટર લંબાઈ. તો અહીં 2 કૌંસમાં જ્યાં લંબાઈ આપી છે ત્યાં 4 સેન્ટીમીટર, વત્તા પહોળાઈ કેટલી આપી છે? 3 સેન્ટીમીટર, બરાબર ને? એટલે કે 4 ને 3 7, 4 અને 3નો સરવાળો થતા 7, અને આ 2 આગળના 2 રહેશે. હવે આ બંને વચ્ચે શું થશે? તો આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ, કૌંસની અંદરની સંખ્યા અને કૌંસની બહારની સંખ્યા સાથે ગુણાકારનો સંબંધ, એટલે કે 7 2 14, અને બંને સેન્ટીમીટરમાં હોવાથી જવાબ પણ સેન્ટીમીટરમાં જ આવશે, એટલે 14 સેન્ટીમીટર જવાબ આવ્યો. એટલે કે લંબચોરસ બોક્સની પરિમિતિ કેટલી થાય? તો લંબચોરસ બોક્સની પરિમિતિ 14 સેન્ટીમીટર. હવે નેક્સ્ટ દાખલો, બીજા નંબર, 18ના બધા અવયવો જણાવો. હવે 18ના બધા અવયવો જણાવવાનું કીધું, એટલે કે પહેલાં તો 1ના ઘડિયામાં 18 આવે, 1ને 18 વડે ગુણીએ તો 1ને 18 સાથે ગુણતા 18 મળે, હે ને? હવે બીજું એક કે સંખ્યા પોતે પણ હોય, પરંતુ આપણે 2 વડે પહેલાં લઈએ છીએ. ચાલો તો 2ને કેટલા વડે ગુણીશું તો 18 મળશે? તો 2 9 18, 2ને 9 વડે ગુણીશું તો 18 મળશે, એટલે 2 9 18 થયું. હવે 3ના ઘડિયામાં 18 આવે છે, જુઓ તો 3 1 3 3 2 6 3 4 9 3 6 12, 3 5 15, 3 6 18 આવે છે, એટલે 3ના ઘડિયામાં 6 સાથે ગુણતા 18 મળશે, બરાબર ને? આ રીતે. હવે કોઈ ઘડિયામાં આવે છે 4ના ઘડિયામાં? 4 4 16 અને 4 5 20, હવે નહીં પણ 18 1 18 આવે છે, 18 1 18, આટલા ઘડિયામાં 18 આવે છે. તો કયા કયા ઘડિયામાં 18 આવે? તો એના અવયવો થયા 1 2 3, પછી 6 9, અને આ 18 જે આપણે અહીંયા લખ્યા છે તે 18 અહીંયા ગણી શકાય, બંને જગ્યાએ તમે અહીંયા ગણો તો પણ ચાલશે, અહીંયા ગણો તો પણ ચાલશે, એટલે આટલા તેના અવયવો મળ્યા. એટલે કે 18ના બધા અવયવો કયા કયા? તો કહે કે 1 2, 3ના ઘડિયામાં આવે છે એટલે 3, 6ના ઘડિયામાં આવે છે એટલે 6 પણ તેનો અવયવ કહેવાશે, અને 18ના ઘડિયામાં 9ના ઘડિયામાં આવે છે એટલે 9, અને 18ના ઘડિયામાં તો આવે જ. જો કોઈ પણ સંખ્યાનો અવયવ 1 એ સૌથી નાનામાં નાનો અવયવ છે, બરાબર, અને સંખ્યા પોતે એ તેનો અવયવ છે, તે સૌથી મોટામાં મોટો અવયવ છે. સંખ્યા પોતે પોતાનો મોટામાં મોટો અવયવ છે, એટલે 18ના બધા અવયવો મળી ગયા. આ રીતે આપણે અવયવો શોધવાના રહેશે. ચાલો હવે ત્રીજા નંબરના દાખલામાં જઈએ. એનું છે કે 80 અંશના માપનો ખૂણો દો. કેટલા અંશના? 80 અંશના માપનો ખૂણો દો. ચાલો તમે 80 અંશના માપનો ખૂણો તમે કોણ માપકની મદદથી દોરજો, એટલે કે અર્ધવર્તુળ આવે ને, આવું અર્ધવર્તુળ, આવા અર્ધવર્તુળના માપથી તમારે દોરવાનો રહેશે. આ રીતે તમારા અર્ધવર્તુળને ગોઠવવાનું. અહીં 90 અંશ આપેલા હશે, અહીં 80 અંશ આપેલા હશે,
ઓકે, તમારે આ રીતે શું કરવાનું, અહીં મૂકી દેવાનું કોણ માપકને આ રીતે, અને પછી એક રેખા આ રીતે દોરવાની અને એક બિંદુનું અહીંયા ટપકું કરવાનું, બરાબર. અહીં પણ બરાબર ટપકું કરી દેવાનું. આ હવે આ કોણ માપકને ઉઠાવી લેવાનું અને પછી આ બિંદુને આની સાથે જોડી દેવાનું, બરાબર. આ રીતે જોડી દેશો એટલે તમને 80° ખૂણો બની જશે. આ રીતે બીજો પણ શીખવું કે આ 90° ખૂણો છે, બરાબર ને, તેનાથી થોડોક નાનો ખૂણો હશે એટલે આ 80° ખૂણો બને. આ 80° ખૂણો બની ગયો અને 80° ખૂણો કહેવાશે. પણ તે કાટકોણથી કેવો કહેવાશે? નાનો. એટલે તેનો પ્રકાર થયો કાટકોણથી નાનો ખૂણો. કાટકોણથી નાનો ખૂણો કહેવાશે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. બળદગાડું 1 કલાકમાં 10 કિલોમીટર ઝડપે ગતિ કરે છે. તો આ ઝડપથી જો ગતિ કરે, આ ઝડપથી ગતિ કરીને 5 કલાક મુસાફરી કરે તો કેટલા કિલોમીટરનું અંતર કાપશે? ચલો અહીં જોજો, 1 કલાકમાં 10 કિલોમીટર મુસાફરી કરે છે, બરાબર ને. 1 કલાક જો મુસાફરી કરે તો 10 કિલોમીટર સુધી દૂર જઈ શકે છે. તો 5 કલાક મુસાફરી કરે તો કેટલું અંતર કાપશે? આવું પદ મુકાશે. ચાલો મૂકીએ, 1 કલાકમાં 1 કલાક બરાબર 10 કિલોમીટર. તો 5 કલાક બરાબર માટે 5 કલાક બરાબર કેટલા કિલોમીટર? તો ચાલો કોનો ગુણાકાર થશે? આ સંખ્યાનો ને આ સંખ્યાનો, એટલે કે 10 × 5 એટલે કે 50 કિલોમીટરનું અંતર કપાશે. કેટલા કિલોમીટરનું? 50 કિલોમીટરનું અંતર કાપશે. પાંચમો પ્રશ્ન, 5 દિવાસળીથી બનતો આકાર કયો? 5 દિવાસળીથી કયો આકાર બને? 5 દિવાસળીથી પંચકોણ બને. કયો આકાર બને? પંચકોણ. એ આકારનું નામ છે પંચકોણ. 5 દિવાસળીના ઉપયોગથી આપણે કોઈ આકાર બનાવીએ તો તે પંચકોણ બને. પ્રશ્ન 1 નો પ, વિશિષ્ટ સંખ્યાઓમાં ફેરવવાનો પ્રયત્ન કરો. વિશિષ્ટ સંખ્યા બનાવવાની છે તો પહેલો નંબર છે 132. આ સંખ્યા આપણે લેવાની અને તેને વિશિષ્ટ સંખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ. ચાલો સંખ્યા કઈ છે? ચાલો તો સંખ્યા લો, કઈ સંખ્યા લીધી? 132. ચાલો એને ઉલટા ક્રમમાં લખો, સંખ્યાને ઉલટા ક્રમમાં લખો, સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખો. ચાલો ઉલટા ક્રમમાં લખો, સંખ્યાના અંકોને ઉલટા ક્રમમાં લખો. તો ચાલો ઉલટા ક્રમમાં લખીએ તો પહેલો 2, 3 અને 1. ચાલો હવે આ બંને સંખ્યાનો સરવાળો કરો. હવે બંને સંખ્યાનો સરવાળો કરો, બંને સંખ્યાઓનો સરવાળો કરો. બંને સંખ્યાનો સરવાળો કરીએ, 2 ને 1 3, બરાબર ને. 3 ને 3 6, 1 ને 2 3, શું સંખ્યા બની? 363. હવે એને આ તરફથી વાંચો 363 બન જાય, આ તરફથી વાંચો 363, એને આ તરફથી ડાબી તરફથી વાંચો તો પણ 363 વંચાશે અને જમણી તરફથી વાંચો તો પણ 363 જ વંચાશે. તેથી આ સંખ્યા 363 એ વિશિષ્ટ સંખ્યા કહેવાશે. કેવી સંખ્યા કહેવાશે? વિશિષ્ટ સંખ્યા કહેવાશે. પ્રશ્ન 1 નો ક, આકારોને 1/4 માં ફેરવવાનો પ્રયત્ન કરીએ અને 1/2 એટલે કે અડધા આટામાં ફેરવવાનો પ્રયત્ન કરીએ તો આ આકારો કેવા દેખાશે? ચાલો જોઈએ. પહેલા તો 1/4 માં ફેરવીએ અને બીજો તો કે 1/2 એટલે કે અડધા આટામાં ફેરવીએ. ચાલો જો આ આકારને આપણે 1/4 માં ફેરવીશું તો પણ તે આકાર કેવો દેખાશે? આની જે આ ધાર છે ને તે આ તરફ આવી જશે, આ તરફ આવશે, આ ધાર આ તરફ આવશે. આવી આ જે ધાર છે તે આ તરફ જશે અને આ રેખા છે તે આ તરફ જશે. એટલે આકાર 1/4 માં ફેરવીશું તો પણ આવો જ દેખાશે. હવે 1/2 માં ફેરવીશું તો પણ તે આવો જ દેખાશે, આની જેવો જ દેખાશે. એમાં કોઈ ફરક પડશે નહીં. કેમ? કારણ કે એની બધી બાજુઓ સરખી જ છે. ચાલો હવે આમાં જુઓ, આને આપણે ફેરવીશું 1/4માં. 1/4 એટલે કે 4 બાજુ ફળે, તમને અહીં સમજાવું છું.
આ કોઈ આકાર છે તેને એક ચતુર્થાંશ એટલે કેટલી બાજુ ફરે ચાર બાજુ જો એ અહીંયા તીર આપેલું હોય અને જો તે ફરશે એક ચતુર્થાંશમાં તો તે આ બાજુ તીર આવી જશે અહીંયાથી ભૂસાઈ જશે તીર અને આ બાજુ આવી જશે અહીં તીર આપેલું છે ચાલો જોઈએ એક ઉદાહરણ એવું છે આ તીર આપેલું છે અને જો ફેરવવું હોય આપણે બરાબર તો શું થશે તો આ રીતે એક ચતુર્થાંશમાં અહીં ફરશે તો તે આ બાજુ હજુ જો ફરે હવે પછી જો ફરે તો તીર નીચે આવી જશે હે ને હજુ જો ફરે તો તીર ક્યાં આવશે આ તરફ આવશે અને હવે પછી જો ફરે તો તીર ઉપરની સાઈડ જતું રહેશે ફરીથી એકવાર એક ચતુર્થાંશમાં ફરે એટલે કે ઘડિયાળના ચાર ખૂણા જેમ કે 12 ઉપર પછી 3 ઉપર પછી 9 ઉપર પછી 6 ઉપર અને પછી 9 ઉપર 90 અંશના ખૂણે ફરે કહેવાય હે ને 90 અંશના ખૂણે કારણ કે બધી જગ્યાએ આટલે આટલેથી તે આ બાજુ આવશે અહીં હતું હવે અહીં આવી ગયું અહીંથી અહીં અહીંથી અહીં આ રીતે એ ફરે તો વિચાર કે આ ત્રિકોણ છે ત્રિકોણ તે જો એક ચતુર્થાંશમાં ફરે ને તો તેની આ જે ટોચ છે તે આ તરફ આવી છે બરાબર ને હે ને અને જો અડધા આંટામાં ફરે અડધો આંટો એટલે કેટલો આટલેથી લઈને આટલે સુધીનો એને અડધો આંટો કહેવાય એટલો અડધો ભાગ એને અડધો ભાગ કહેવાય એને અડધો આંટો કહેવાય તો આ જે તીરવાળું નિશાન છે ને તે નીચે આવી જશે અને આ જે સીધી રેખા છે તે ઉપર ચાલી જશે આ રીતે પોઝિશન થશે અડધા આંટામાં બરાબર ને એટલે અડધા આંટામાં આ રીતે થશે અને એક ચતુર્થાંશમાં આ રીતે થશે ચાર બાજુ ફરે અહીંથી આ તરફ આવે પછી અહીંથી આ તરફ આવે અને અહીંથી આ તરફ આવે એક ચતુર્થાંશમાં આવું થાય પણ એક તૃતીયાંશમાં શું થાય અહીં જે હોય તે ડાયરેક્ટ નીચે આવે છે જેમ કે અહીં તીર હતું તે અહીં આવે સમજ પડી તો હવે પ્રશ્ન બેનો અ માંગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો એ છ ગુણના છે એટલે કે દરેક પ્રશ્નના બે ગુણ હશે એટલે કે દરેક દાખલામાં બે ગુણ હશે એટલે એક તમે ગણશો તો તમને બે ગુણ મળશે જો સાચો હશે તો ચાલો પહેલો જ પ્રશ્ન વાંચીએ સામાન્ય અવયવ શોધો 25 અને 35 25 અને 35 નો સામાન્ય અવયવ શોધવાનો છે એ માટે આપણે પહેલા 25 અને 35 ના અવયવો શોધવા પડશે ચાલો તો 25 ના અવયવો શોધીએ 25 ના અવયવો આ રીતે જ તમારે દાખલો ગણવાનો રહેશે અને 35 ના અવયવો ગણતરી પૂરેપૂરી હોવી જોઈએ જો પૂરેપૂરી ગણતરી નહીં હશે તો પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં ચાલો 25 ના અવયવ તો એક તો ખડો જેનો અવયવ અને સંખ્યા પોતે 25 આ તો બે અવયવો તો દરેક સંખ્યાના હોય હોય ને હોય જ તેમ 35 ના પણ એક અને સંખ્યા પોતે 35 તો ખરી જ બરાબર ને હવે બીજા ઘડિયામાં શોધવા જવાનું હવે એક અને 25 તો મૂક્યા હવે 25 એવી સંખ્યા છે કે 5 વડે જ ભાગી શકાશે એટલે પાંચું પાંચું 25 એટલે 25 ના ફક્ત આટલા જ અવયવો પડે છે 1 5 અને 25 ચાલ હવે 35 ના અવયવો પાડો તો આપણે એના ઓલરેડી બે અવયવ પાડ્યા છે 1 અને સંખ્યા પોતે એટલે કે 35 હવે બીજા કયા ઘડિયામાં 35 આવે છે તો 5 7 35 એટલે 5 અને 7 એ બંને એના અવયવો ગણાશે ઊંડું બોલીએ તો 7 5 35 હે ને એટલે 5 અને 7 એ બંને એના અવયવો ગણાશે હવે 35ના બીજા કોઈ અવયવો મળતા નથી એમ 25ના પણ આટલા જ અવયવો મળે છે હવે આ બંનેમાં આવતા સરખા સરખા અવયવ પર રાઉન્ડ કરીશું ચાલ બંનેમાં કયા સરખા આવે છે તો 5 આમાં પણ છે અને આમાં પણ છે ને 1 આમાં પણ છે અને 1 આમાં પણ છે આ બંને અવયવો એના સામાન્ય અવયવો કહેવાશે કે સામાન્ય અવયવો કયા કયા તો 25 અને 35 ના સામાન્ય અવયવો કયા કયા છે તો 1 અને 5 બે આ બે અવયવો એના સામાન્ય અવયવો કહેવાશે બરાબર ચાલ હવે એની પછીનું બીજા નંબર અહીં એક ફૂલની 1/6 ભાગની પાંદડી છે અહીં 1/6 ભાગની પાંદડી છે બાકીની પાંદડીઓ દોડી અને આ ચિત્ર પૂર્ણ કરવાનું છે અહીં એવું કીધું છે કે 1/6 ભાગની પાંદડી દોડી છે એટલે કે આ જે ફૂલ છે ને એના કેટલા ભાગ પાયરા હશે પાંદડીના કેટલા ભાગ પાયરા હશે તો અહીં આપણે સ્પષ્ટ ખબર પડી જાય છે કે પાંદડીના 6 ભાગ પાયરા હશે કેટલા ભાગ પાયરા હશે 6 ભાગની પાંદડી હશે તેમાંથી એક પાંદડી દોડેલી છે હે ને તો વિચારો કે 6 પાંદડી હોય નીચે આપેલી છે એટલી કુલ પાંદડી હશે તો 6 પાંદડીનું આ ફૂલ હશે 6 પાંદડી તો 6 પાંદડીમાંથી એક પાંદડી તો દોડેલી છે
તો હવે દોરવાની કેટલી રહી? તો પાંચ પાંદડી દોરવી પડશે. ચાલો આપણે પાંચ પાંદડી દોરીને એ ફૂલ કમ્પ્લીટ કરીએ. ચાલો ગણી લઈએ, એક બે ત્રણ ચાર ને પાંચ, આપણે પાંચ દોડી અને આ છઠ્ઠી આપેલી છઠ્ઠી. હવે છ પાંદડી વાળું ફૂલ કમ્પ્લીટ થઈ ગયું છે. એનો અર્થ એવો છે કે છ પાંદડીઓ આપી થશે, પણ આપણે એક જ પાંદડી દર્શાવેલી હતી, તે આપણે પાંચ પાંદડી બાકીની દર્શાવવાની હતી, જે આપણે દર્શાવીને પૂર્ણ કરી છે. ઓકે, પ્રશ્ન નંબર ત્રણ. એક ચોરસ આપેલો છે, એ 16 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો ચોરસ છે. એમાં એક સીધી રેખા એવી રીતે દોરવાની છે કે જેથી બે લંબચોરસ બની જાય, અને બંને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલ આ લંબચોરસને, આ ચોરસ જે છે એમાં જો બે લંબચોરસ બનાવવા હોય તો તમે તમારી રીતે સીધી રેખા દોરી શકો છો. તમે આડી દોરો તો પણ ચાલે, ઊભી દોરો તો પણ ચાલે. ચાલો હું અહીંયા આડી દોરું છું. ચાલો મેં અહીંયા એક સીધી રેખા દોરી દીધી, એનાથી મારા બે લંબચોરસ બન્યા. એક આ લંબચોરસ બરાબર, અને એક આ નીચેવાળું લંબચોરસ, બરાબર ને? બે લંબચોરસ બની ગયા. મારે આટલું જ કરવાનું હતું, વચ્ચે એક સીધી રેખા દોરવાની હતી. પણ સીધી રેખા એવી રીતે દોરવાની કે દેખાય. ચાલો આ સીધી રેખા મારી દેખાય છે, તેનાથી બે લંબચોરસ બને છે, એક આ તરફનું અને એક આ તરફનું. હવે બંને લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એકદમ આસાન છે, જો આ ચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે બરાબર, આખા ચોરસનું, તેના બે ભાગ કરી દેવાના. ચાલો આપણે કરીએ. તો અહીં લખવાનું, બંને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, બંને લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર. ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડે? આ જે બે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ જાણવું હોય તો એમ પણ મળી જાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એવી રીતના કરીને પણ મળે છે. પણ બીજી રીત શીખવું છું કે કેવી રીતના. તો આખા લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે ને, આખા ચોરસનું, એના બે ભાગ કર્યા છે, તો આપણે પણ બે ભાગ કરીએ. તો આખા લંબચોરસ, આખા ચોરસ હતું એનું કેટલું ક્ષેત્રફળ હતું? 16, બરાબર ને? ચાલો તેના બે ભાગ કરી દીધા, એટલે બે લંબચોરસ બન્યા ને, એટલે 16 ને બે વડે ભાગીએ તો બેનો ઘડીયો બોલો, બે અઠા 16, એટલે કે 8 ચોરસ સેન્ટીમીટર. બંને લંબચોરસનું ક્ષેત્રફળ આ 8 ચોરસ હશે અને આ પણ 8 ચોરસ હશે. અને તમે ગણીને પણ કરી શકો છો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થયું, તેમાંનું પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. પરંતુ તમને જો આપી દીધેલું છે માપ, તો તેના બે ભાગ કરીને પણ કરી શકો છો, હે ને? જો એક સીધી રેખા દોરતા એક ત્રિકોણ બને આવી રીતના, આ ત્રિકોણ બને. ચાલો જો, તો આ ત્રિકોણનું અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ જાણવું હોય તો શું કરો? તો 16ના બે ભાગ કરીશું, અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરો. ચાલો આપણે અયુગ્મ સંખ્યાઓનો સરવાળો કરીશું. અહીં તમે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ, એક પછી ત્રણ આવે, ત્રણ પછી પાંચ આવે, પાંચ પછી સાત આવે, સાત પછી નવ આવે, આ બધી એકી સંખ્યાઓનો સરવાળો 25 થયો, બરાબર? હવે 25 થયો પછી 25ના કેવી રીતના ગુણાકાર કર્યો? તો પાંચું પાંચું 25, બંને સંખ્યા સરખી જાય. એવી રીતના જ આટલે 9 સુધી લીધા ને, તો 9 પછી કઈ સંખ્યા આવશે એકી સંખ્યા? તો 11, બરાબર ને? તો આ બધી એકી સંખ્યાઓનો સરવાળો 36 થયો. હવે 36, તો 36 છ છંગ 36, એટલે 6 6, એટલે બંને સરખી સરખી સંખ્યા સાથે ગુણાકાર કરતા 36 મળી ગયો. તો હવે એવી રીતના જ આ જે 11 સુધીની એકી સંખ્યા છે એની પછીની એકી સંખ્યા કઈ આવશે? તો 12 આવશે? ના, 12 તો બે એકી સંખ્યા છે, તેથી 13 આવશે, 13, હે ને? હવે આ બધી સંખ્યાઓનો સરવાળો, તો આ બધી સંખ્યાઓનો સરવાળો કરવા જવાનું નહીં. આ 36 આપેલો છે આટલે સુધીનો સરવાળો, આ 36 ની અંદર આ 13 ઉમેરવાનું, એટલે આપણે આનો સરવાળો મળી જશે. તો 6 ને 3 9 અને 3 ને 1 4, 49 થયા ને? હા, હવે 49, આ 6 છે તેની પછીનો યાદ કરો સાતમો ક્રમ, સાત્યુ સાત્યુ 49, તો મળી ગયું તમને સાત્યુ સાત્યુ 49. ચાલો હવે પછી અહીં 11 સુધી હતું અને આ 13 આવ્યા, એટલે આપણે અહીંયા 13 ને લખી દેશું. હવે 13 પછીની કઈ સંખ્યા એકી? 14? ના, 14 તો બેકી છે, પણ 15, એની પછીની એકી સંખ્યા 15. તો શું આ બધાનો સરવાળો કરવા જવાનો? ના, અહીં સુધીનો સરવાળો, જો 13 સુધીનો સરવાળો અહીં આપેલો છે 49, એની અંદર ખાલી 15 ઉમેરવાની, હે ને? ચાલો 15 ઉમેરીએ,
9 ની અંદર 5 ઉમેરીએ પછી આ બધું ભૂસી લેવાનું આ રીતે 9 ની અંદર 5 ઉમેરીએ તો શું આવશે 14 14 4 વડી પડી 1 4 ને 1 5 ને 1 6 હવે આને પણ હું ભૂસી લઈશ એટલે કન્ફ્યુઝન નહીં થાય ચાલો 64 હવે 60 પછીનો અંક 8 વિચારો 8 8 64 આવે છે ને આ રીતે અયુગ્મ સંખ્યાઓ પૂર્ણ કરવાની રહેશે સમજ પડી વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન 2 ક નીચે આપેલા આકારોની સમમિતિ તૂતક રેખાથી બે ભાગમાં વહેંચતા તે એકબીજા પર બંધ બેસતા આવે છે જુઓ પહેલા નંબરની આકૃતિમાં એક ભાગ નાનો છે અને એક ભાગ મોટો છે તેથી તે એકબીજા ઉપર બંધ બેસતા આવશે નહીં એનો એક ભાગ નાનો હોવાથી તે બંધ બેસતો આવશે નહીં તેથી આ ચિત્રની આગળ ખોટાની નિશાની કરાશે ચાલો બીજા નંબરનું ચિત્ર જુઓ ઉપરનો ભાગ સાંકડો છે સમમિતિથી ઉપરનો ભાગ અને સમમિતિની નીચેનો ભાગ વધુ પહોળો છે તેથી સમમિતિનો ઉપરનો ભાગ સમમિતિના નીચેના ભાગ ઉપર બંધ બેસતો આવશે નહીં તેથી આ ચિત્રની નીચે પણ ખોટાની નિશાની કરીશું હવે ત્રીજા નંબરનું ચિત્ર જુઓ અહીં બંને ભાગ એક સરખા દેખાઈ રહ્યા છે એટલે કે બંને ત્રિકોણ એકબીજા પર બંધ બેસતા આવી જશે આથી આ ચિત્રની આગળ ખરાની નિશાની કરીશું હવે ચોથા નંબરનું ચિત્ર જુઓ અહીં તમે એમ નામનો આકાર જોઈ રહ્યા છો તો આ આકારની વચ્ચે બનતી સમમિતિ એકબીજા ઉપર બંધ બેસતી આવશે તેથી આ ચિત્ર નીચે પણ આપણે ખરાની નિશાની કરીશું